સોમનાથના કેન્દ્ર શાસિત દીવ નજીક આવેલ તળ ચેકપોસ્ટ પર પોલીસ ડિકોય મોકડ્રીલમાં 3 પોલીસકર્મી બેદરકારી સબબ કરાયા સસ્પેન્ડ. જિલ્લા પોલીસે બાઇક સવારો સાથે નકલી દારૂ ઘૂસેડવાની પેરવી કરતા થયો પર્દાફાશ. પોલીસ બેડામાં ફફડાટ મચ્યો. આગામી નાતાલ વેકેશન દરમિયાન દેશ વિદેશના ટુરિસ્ટો સોમનાથ દેવ ફરવા અવારનવાર જતા હોય છે, ત્યારે દીવ જતા રસ્તા પર ઉના નજીક તળ ચેકપોસ્ટ આવેલી હોય છે, જ્યાં પોલીસની ભાષામાં ડેકોય ગોઠવેલ હતી, જેમાં એક નંબર પ્લેટ વગરની બાઇક, લાયસન્સ વગરનો ચાલક તેમજ તેની સાથે વિદેશી શરાબની બોટલમાં પાણી ભરી અને દીવથી તળ પોસ્ટ તરફ એક પોલીસ જવાન, એક સિવિલિયન વ્યક્તિને રવાના કરેલ હતો. નિયમ મુજબ તળ ચેકપોસ્ટ પર પોલીસે બાઇક અટકાવી જરૂર, પરંતુ તેની પાસેથી માત્ર એક બોટલ પકડી કોઈ વસ્તુ કે વધુ તપાસ વિના જવા દીધેલો. આ બનાવ બાદ તુરંત જ જિલ્લા પોલીસ વડા એ ફરજ પરના 3 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે અને જેના પગલે લઈને જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે. આ જે દીવમાંથી જે કોઈ ચોરીથી વિદેશી દારૂ લઈને આવતા હોય છે તેને પકડવા માટેની ઝુંબેશ ચાલુ કરી છે. તેમાં પોલીસ કેટલી સક્રિય છે અને પોલીસ તેમાં કોઈ ગફલત અથવા બેદરકારી દાખવે છે કેમ, એ બાબતે અમુક ડેકોય ગોઠવવામાં આવેલી અને દીવ તરફથી જે નવા બંદરનું તળ ચેકપોસ્ટ છે ત્યાં અમે બપોરના સમયે ત્યાંથી અમે ડમી દારૂની બોટલો લઈ અને એક પબ્લિકનો માણસ અને એક અમારા પોલીસના માણસ ને ત્યાંથી બાઇક ઉપર પસાર કરવામાં આવેલા, ત્યારે જે તળ ચેકપોસ્ટ ઉપરના જે હતા મહેન્દ્રભાઈ જાલમસિંહ અને પ્રવીણભાઈ, આ એ પહેલાં એ વ્યક્તિને રોકેલો, પરંતુ તેને ગંભીર અને જે રીતે તપાસ કરવાની હોય અથવા પૂછપરછ કરવાની હોય એ નહીં કરી અને ઉપર છલ્લી તપાસ કરી તેની પાસેથી એક દારૂની બોટલ મળેલી એ એમને લઈ અને બાકીની કોઈ પણ તપાસ કર્યા વગર ત્યાંથી એ લોકોને પસાર કરીને જવા દીધેલા. તેમની પાસે જે મેં મોટરસાઇકલ આપેલું એ પણ નંબર વગરનું હતું, મતલબ એની પાસે લાયસન્સ પણ નહોતું અને નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ પણ આપેલું, છતાં તેઓએ તેને નહીં MVAC મુજબ અથવા તો કે જે એની પાસેથી દારૂની બોટલો હતી એ બાબતે પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલી નહીં. આ રીતે આ જે 3 પોલીસ કર્મચારીઓ છે તેમણે પોતાની ફરજમાં બેદરકારી દાખવેલ હોય જે બાબતોએ અમે રિપોર્ટ કરતા પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ આ 3ને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે.